ડભોઈ ખાતે BMDA સંચાલિત નિઃશુલ્ક કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું. દર્દીને અપાતી તમામ સુવિધા અને સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે. ડભોઈ વેગા નજીક આવેલા દારૂલ ઉલુમ મદ્રેસા ખાતે બરોડા મુસ્લિમ ડોક્ટર એસોસિએશન દ્વારા ડભોઈમાં આજરોજ કોવિડ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા 100 બેડની મંજૂરી આપેલ છે. હાલ કોવિડ સેન્ટરમાં 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે અને જરૂર લાગે તો તેથી વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવશે એનું જણાવ્યું હતું, જેમાં દર્દીને આપવામાં આવતી તમામ પ્રકારની સુવિધા અને સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે. હવે ડભોઈ શહેર અને તાલુકાના કોરોના પોઝિટિવ દર્દીને વડોદરા સુધી ના જવું પડે અને વહેલી તકે ડભોઈમાં જ નિઃશુલ્ક સારવાર મળી રહેશે. આ કોવિડ સેન્ટરમાં ડભોઈ મુસ્લિમ સમાજ અને મુસ્લિમ ડોક્ટરો, સરકારી હોસ્પિટલના ડોક્ટર તેમજ વડોદરાના નામાંકિત ડોક્ટર પણ ડભોઈ ખાતે કોવિડ સેન્ટરમાં મફત સેવા આપવાના છે. આ પ્રસંગે ડોક્ટર ગુડિયારાની, જુબેરભાઈ ગોપાલાની, મુફ્તી ઇફરાન મોલાના, કમરુદ્દીન અને તમામ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બરોડા મુસ્લિમ ડોક્ટર એસોસિએશનની કામગીરીને ZSTV પણ બિરદાવે છે. અબરા ડાભીવાલા, ZSTV, ડભોઈ.